केंद्र सरकारना खेडूतलक्षी बिल मंजूर करवामां आव्या छे, जेनो कांग्रेस द्वारा रामधून बोलावीने विरोध नोंधाव्यो हतो। આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડીસામાં ગાંધી બાપુના બાવલા નજીક કેન્દ્ર સરકારે ખેડૂત લક્ષી બિલ પસાર કરાવવામાં આવ્યું છે, તેનો રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે કેન્દ્ર સરકારના આ ખેડૂત લક્ષી બિલ મંજૂર કરીને ખેડૂત વિરોધી ગણાવીને કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ દિનેશભાઈ ગઢવીને કેન્દ્રની સરકાર પર આક્ષેપો કર્યા હતા। ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો ગાંધી બાપુના બાવલા નજીક બેસીને રામધૂન બોલાવી હતી, જેમાં જિલ્લાના કોંગ્રેસના પીઢ નેતા તેમજ ડીસા નગરપાલિકાના વિરોધ પક્ષ નેતા વિપુલભાઈ શાહ, શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ વ્યાસ, દીપકભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। 2 ઓક્ટોબર પૂજ્ય બાપુની જન્મજયંતિ, ભારતના પૂર્વ વડાપ્રધાન ખેડૂતોના મસીહા લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ, આજે ડીસા તાલુકા ડીસા શહેર સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી છે અને કાળી કરતૂતો અને કાળા કાયદાઓ આનું બિલકુલ સમન્વય કરીને ચાલતી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર સામે આજે અમે અમારો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના કાયદામાં સુધારા કરી નાના અને સીમાંત ખેડૂતો આવતીકાલે મરી જવાના જેવું અમે ચોક્કસ જોઈ શકીએ છીએ। આજે કેન્દ્ર સરકારે કોઈ જાતની સ્પષ્ટતા નહીં, કોઈ જાતનું કોઈ સાથે સંકલન નહીં, એમના ને એમના ગુટના દળો એમની આટલી નારાજગી, પાર્લામેન્ટ રાજ્યસભામાં નારાજગી અને દેશનો ખેડૂત આજે પંજાબ હરિયાણા ચંડીગઢ અને સમગ્ર દેશમાં આજે ખેડૂત રસ્તા ઉપર છે, પણ આ સરકારથી કોઈ સ્પષ્ટતા આવતી નથી। ખેડૂત માલ વેચી શકશે, એ તો વેચે જ છે, અહીંયા રાજસ્થાનથી એરંડા આવે છે, રાજસ્થાનથી વરિયાળી આવે છે, અહીંથી પણ બટાકા બધું બહાર જાય જ છે, એમાં કોઈ નવી વાત તમે નથી કરતા। પણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂતો પ્રતિનિધિત્વ પણ મેળવે છે, એની સત્તામાં ભાગીદારી પણ મેળવે છે અને સાથોસાથ નાના ખેડૂતોને કોઈ અન્યાય ના થાય, કોઈ વેપારી થકી દગો ના થાય એના માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ છે। આજે ખેતીને પણ આ લોકો શિક્ષણની જેમ ખાનગીકરણ તરફ લઈ જઈ રહ્યા છે। કાલે ઉઠીને 4-5 ઉદ્યોગપતિઓ જેમની સારામાં સારી ફેક્ટરીઓ ચાલે છે, છતાંય એમને કરિયાણું વેચવું છે, છતાંય એમને શાકભાજીએ વેચવી છે, છતાંય એમને અનાજે વેચવું છે, આવા 5-6 ઉદ્યોગપતિઓને આખો દેશ પધરાવી દેવાનો હોય તો અમારો આ બાબતે ઉગ્ર વિરોધ છે। આપ જાણો છો અમારા સૌ અહીંયા આજે કાળા માસ્ક પહેરીને બેઠા છે અને ગાંધીજીએ જન્મથી લઈને મૃત્યુ સુધી સત્યનો આગ્રહ રાખ્યો હતો અને એ જ સત્યના આગ્રહ સાથે અમારી આખી કોંગ્રેસ આગળ વધી રહી। પ્રકાશ ગોસ્વામીનો રિપોર્ટ, બનાસકાંઠા।